હેલો એવરીવાન વેલકમ બેક આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કમ્પાઉન્ડ વર્ક કરવાના છે કમ્પાઉન્ડ વર્ડ તો એ પહેલાં આપણે એક થોટથી શરૂઆત કરીએ યસ યુ કેન ટોટલી ડુ ધીસ જસ્ટ બિલીવ ઇન યોર સેલ્ફ એટલે યસ એટલે હા આપણે આ પૂરી રીતે કરી શકીએ છીએ બટ પોતાની જાત ઉપર યકીન રાખો જસ્ટ બિલીવ ઇન યોર સેલ્ફ તમારા પોતાના ઉપર તમે યકીન રાખો તો બધું પોસિબલ છે યુ કેન ડૂ એનીથિંગ તમે કંઈ પણ કરી શકો છો ઓકે તો ચાલો બધા બુક અને પેન્સિલ લઈ લઈએ અને આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં જે કમ્પાઉન્ડ વર્ડ છે એની શરૂઆત કરીએ હવે કમ્પાઉન્ડ વર્ડ મીન્સ વોટ આ તો કંઈ નવું લઈ આવ્યા મીન્સ ભાઈ કમ્પાઉન્ડ વર્ડ્સ મીન્સ એક એક્ઝામ્પલ તમને અહીંયા ઉદાહરણ દેખાય છે બે વર્ડ હોય એને જોઈન્ટ કરીને એક નવો વર્ડ્સ બને છે જેમ કે અહીંયા ટૂથ પ્લસ બ્રશ ઇઝ ઇક્વલ ટૂથ બ્રશ આવી રીતના બે નાના નાના સ્મોલ વર્ડ્સ જોઈન્ટ કરીએ તો એક અચ્છો ખાસો બિગ વર્ડ્સ બને છે તો અહીંયા એક્ઝામ્પલ મેં તમને દેખાડ્યું છે તો એવી રીતે આજે આપણે કમ્પાઉન્ડ વર્ડ શરૂ કરીએ

એક્ઝામ્પલ મિસે દેખાડી છે જો ભાઈ પેલું પિક્ચર છે સન પ્લસ ફ્લાવર ઇઝ ઇક્વલ સનફ્લાવર જો દેખાય છે બચ્ચા લોક એસયુ એન સન પ્લસ એટલે વત્તાની નિશાની ફ્લાવર એફ એલો ડબલ્યુ ઇ આર ફ્લાવર ઇઝ ઇક્વલ એટલે કે બરાબરની નિશાની સન ફ્લાવર બની ગયો એક નવો વર્ડ હા સન અને ફ્લાવરને મિક્સ કર્યો તો ભાઈ સનફ્લાવરની પિક્ચર નીચે સનફ્લાવરની સ્પેલિંગ આવી ગઈ જોયું હમ ચલો નેક્સ્ટ રેન આર એઆઈએન રેન વત્તા એટલે કે પ્લસ બી ઓ ડબલ્યુ રેન બો તો અહીંયા આ બંને રેન અને બોની સ્પેલિંગને ભેગી કરી અને ઇઝ ઇક્વલ એટલે કે બરાબરની નિશાની તો અહીંયા જો રેઇનબોની પિક્ચર છે અને તેની નીચે રેઇનબોની સ્પેલિંગ છે તો રેન અને બો મિક્સ કર્યું તો બની ગયું રેનબો એની નીચે છે પાઇન પીઆઈએન ઇ પાઇન वटा एप्पल એટલે કે પ્લસ પાઈન પ્લસ એપલ ઇઝ ઇક્વલ પાઈનએપલ જો વાય પાઈનએપલ ની નીચે પાઈનએપલ ની સ્પેલિંગ આવી ગઈ સો આવી રીતે આપણે આજે વર્ડ્સ કરવાના છે ઓકે તો લેટ્સ સ્ટાર્ટ મેક અ કમ્પાઉન્ડ વર્ડ્સ બાય કમ્બાઈનિંગ ધ નેમ્સ ઓફ ધ બોથ પિક્ચર્સ એન્ડ રાઈટ ધેટ કમ્પાઉન્ડ વર્ડ્સ ઓન ધ ब्लેન્ક્સ બે પિક્ચર હશે એ બે પિક્ચર ઓળખવાના છે અને તેની નીચે તેના નામ તો લખેલા જ છે હા ભાઈ પિક્ચર્સ નીચે બસ એ ખાલી પિક્ચર ઓળખીને આપણે પહેલાં બોલવાની કોશિશ કરશું અને આપને આપ એ બંને સ્પેલિંગને ભેગા કરશું તો નવો સ્પેલિંગ અને નવો વર્ડ્સ બની જશે અને એ જ આપણે ફિલિંગ ધ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યામાં લખવાનો રહેશે ચલો સૌથી પહેલું છે પિક્ચર ડ્રમ ડ્રમ પ્લસ સ્ટીક જો ભાઈ સ્ટીક એટલે છે ને લકડી થાય લાકડી અને ડ્રમ તો બધાને ખબર જ છે પાણીનો ડ્રમ હોય ને ઘરે હમ ડ્રમ પ્લસ સ્ટીક તો અહીંયા થઈ જશે ડ્રમ સ્ટીક આ જે સ્ટીક છે એની નીચે શું થઈ જશે પેલા આપણે ડ્રમ લખશું પછી ડીઆરયુ એમ ડ્રમ લખી નાખ્યું પછી સી કે સ્ટીક હવે આ નવો સ્પેલિંગ બની ગયો ડ્રમ સ્ટીક શું બની ગયો ड्रम स्टीक बदाए साथे थ्री टाइम्स बोलवाम एस टी आई सी के ड्रम स्टीक डीआरयूएम एस टी आई सीके ड्रम स्टीक डी आर यूएम एस टी आई सीके ड्रम स्टीक तो नाउ लेट्स मूव ऑन सेकंड पिक्चर जो भाई सेकंड पिक्चर हाउस एचओ यू एसई हाउस हाउस प्लस बोट

પછી બોટની સ્પેલિંગ લખી બી ઓ એટી હવે આ નવું વર્ડ બની ગયું હાઉસ બોટ મજા આવે છે ને હા એવું લાગે કે આપણે એડિશન કરીએ છીએ તો અહીંયા પણ જેમ આપણે સરવાળા કરીએ એવી રીતે સરવાળા જ કરવાના છે પણ અહીંયા નંબર્સની જગ્યાએ બદલાઈ જાય છે વર્ડ્સ તો હાઉસ બોટ હવે નેક્સ્ટ પિક્ચર છે ટેબલ જો તો ભાઈ નંબર થ્રી પર કયું પિક્ચર છે ટેબલ ટીએબીએલ ઈ ટેબલ ટેબલ પ્લસ સ્પૂન એસપી ડબલ ઓ એન સ્પૂન ટેબલ પ્લસ સ્પૂન ટેબલ સ્પૂન શું થઈ ગયું ટેબલ સ્પૂન ટેબલ ઉપર જે સ્પૂન સેટ રાખવામાં આવે છે ને ખબર છે ડાઇનિંગ ટેબલ ઉપર મોસ્ટ પ્રોપરલી બધાના ઘરે હોય છે સ્પૂન સેટ એમાં ફોક નાઇફ બટર નાઈફ મોટી સ્પૂન નાની સ્પૂન તો આ જે નાની સ્પૂન હોય જેનાથી આપણે જમવાનું જમીએ એને ટેબલ સ્પૂન કહેવાય શું કહેવાય ટેબલ સ્પૂન તો અહીંયા થ્રી કમ્પાઉન્ડ નંબર થ્રી કમ્પાઉન્ડ વર્ડ થઈ ગયો ટેબલ સ્પૂન તો પહેલાં આપણે ટેબલની સ્પેલિંગ લખી અને પછી સ્પૂનની ટી એલ એ બી એલ ઈ ટેબલ એસપીઓ એસપી ડબલ ઓ એન ટી એ ટી એ બી એલ ઈ एसपी डबल ओ एन टेबल स्पून हमें जो नंबर फोर्थ न पिक्चर तो भाई एफ आई एस एच फिश एफ आई एस एच फीश प्लस बीओ डबल्यू एल बीओ डबल्यू एल फिश बाउल हम फीश लखु पेला पी अपने बी बीओ डबल्यू एल बाउलिंग लखशु बीओ डबल्यू एल बाउल फीश बाउल शिश फीश बाउल हे अपने आया जीश बाउल स्पेलिंग आई गई हम्म હવે ફિશ બાઉલની સાથે સાથે નીચેની પણ સ્પેલિંગ આવી ગઈ તો આપણે જોઈએ લાસ્ટ સ્પેલિંગ છે એમ એ આઈ એલ એમ એ આઈ એલ મેલ મેલ એટલે શું થાય ખબર છે ઓલા ઈમેલ નથી આવતા પપ્પા ઘણી વખત ઈમેલ ચેક કરે છે બેંકથી પછી ઘણી કંપનીઝથી આપણને મોબાઈલ કંપનીઝથી મેલ આવતા જાય છે એને ઈમેલ કહેવાય પણ આપણે શોર્ટમાં એને મેઇલ જ કહીએ છીએ પછી છે બોક્સ ઓ એક્સ બોક્સ હવે આ બંનેને મિક્સ કરીએ મેલ બોક્સ જો ભાઈ દેખાય છે હં હવે નેક્સ્ટ પેજ નેક્સ્ટ પેજ ઉપર તમારે જોવાનું છે કે અહીંયા શું શું લાગેલ છે ચલો નેક્સ્ટ પેજ ઉપર બધાનું ધ્યાન સૌથી પહેલાં છે વોટર શાનું પિક્ચર છે વોટર ડબલ્યુ એ ટીઆર વોટર વોટર એટલે પાણી વોટર એટલે પાણી વોટર તો બધાને ખબર છે ને હા પછી બાજુમાં છે મેલોન મેલોન એટલે ખબર છે હમણાં આવેલું ખરબુજા માર્કેટમાં આવતા ખરબુજા ખરબુજા માર્કેટમાં શક્કરટેટી એને ઇંગ્લિશમાં મેલોન કહેવાય મસ્ક મેલન તો અહીંયા આપણે ખાલી મેલોન લીધું છે અને વોટર પ્લસ મેલન વોટરમેલન જો ભાઈ પિક્ચર દેખાય છે કલિંગરની કેટલી ફાઇન લાગે છે હમ આ તો ફાઇન ફાઇન વોટરમેલન થઈ ગયું તો અહીંયા વોટર પ્લસ મેલન ઇઝ ઇક્વલ વોટરમેલન વોટરની સ્પેલિંગ લખી પેલા પછી એમાં મેલન એડ કરી દીધું અને આ તો નવી વર્ડ એટલે કે વોટરમેલનની સ્પેલિંગ બની ગઈ તો ચલો હવે નેક્સ્ટ પિક્ચર બી એ એચ એ ટી એચ એટલે એટલે નહાવું આપણે ને ને સ્નાન કરીએ એ ટી એચ પ્લસ આર આર ડબલ ડબલ ઓ ઓ એમ એમ રૂમ રૂમ તો આપણે પેલા બાથ લખ્યું પછી રૂમ ની સ્પેલિંગ અને આ બની ગયું બાથરૂમ શું બની ગયું બાથરૂમ તો બી બાથરૂમ કેટલી મજા આવે છે ને આવી રીતે એડ કરવું તો બાથરૂમ હવે નેક્સ્ટ પિક્ચર છે એપલ એ ડબલ પીએ આલી એપલ પ્લસ સોસ એસુએસઈ એપલ સોસ એપલ સોસ બને સોચો ને લોકો બને બને એપલ સોસ અવેલેબલ હોય છે ઇઝીલી માર્કેટમાં તો અહીંયા પેલા આપણે એપલ લખ્યું અને પછી સોસની સ્પેલિંગ સોસ એટલે આપણે ટમાટા સોસ ઘરે હોય છે ને કેચપ હા એને સોસ કહેવાય તો એપલ પ્લસ સોસ ઇઝ ઇક્વલ એપલ સોસ એપલ પ્લસ સોસ ઇઝ ઇક્વલ એપલ સોસ હવે આ એરો જુઓ તો એરો નીચેની તરફ જાય છે તો એને ડાઉન કહેવાય શું કહેવાય ડાઉન તો ડીઓ ડબલ્યુ એન ડાઉન ડાઉન એટલે નીચે અને અહીં છે સ્ટેર એસટી એ આઈ આર સ્ટેર એસટીએ આઈ આર સ્ટેર એસટી એ આઈ આર એસ સ્ટેર અચ્છા સ્ટેર્સ એટલે શું ખબર છે સોચો તમને શું દેખાય છે આ સ્ટેજ એટલે દાદરા શું થાય દાદરા દાદર હોય ને સીડીમાં દાદરા હોય ને સીડી શું કહે હા હવે આ ડાઉન નો એરો છે અને અહીંયા સ્ટેર્સ છે તો પેલા આપણે ડાઉન લખશું અને પછી સ્ટેર્સ ની સ્પેલિંગ લખી નાખશું તો આખું થઈ ગયું ડાઉન સ્ટેર ડાઉન સ્ટેજ એટલે કે નીચે નીચેના પગથિયા અથવા તો નીચે ઉતરો ડાઉન સ્ટેર્સ અન્ડરસ્ટુડ બચ્ચા લોકો મજા આવે છે ને હમ હવે એની નીચે જોવો લાસ્ટ પિક્ચર કયું છે તમારું સ્માઈલી સ્માઈલી ફેસ કેનાથી ચમકે ભાઈ તમારા દાંત એકદમ વ્હાઈટ વ્હાઈટ હોય શાઈની શાઈની તો તમે સ્માઈલ કરો તો કેવું ફાઇન લાગે હમ તો દાંતને ઇંગ્લિશમાં શું કહેવાય તૂથ શું કહેવાય તૂત અને આપણે દાંતને ક્લીન રાખવા વાસ્તે રોજ શું ઇસ્તેમાલ કરીએ છીએ સવાર ને સાંજ દિવસમાં બે વખત આપણે કરીએ છીએ ને હમ તૂથ બ્રશ તૂથ બ્રશ જો ભાઈ અહીંયા ખાલી બ્રશ છે અહીંયા ખાલી બ્રશ છે આમાં કોલગેટ એટલે કે ટૂથપેસ્ટ નથી હવે અહીંયા આ જે બ્રશ છે એમાં તો ટૂથપેસ્ટ પણ છે હો ભાઈ તો કાંઈ બદલાશે નહીં આપણે તો ખાલી પેલા ટૂથની સ્પેલિંગ લખશું ટી ડબલ ઓ ટી એચ ટૂથ પ્લસ બી આર યુ એસ એચ બ્રશ હવે આ થઈ ગયું ટૂથબ્રશ શું થઈ ગયું ટૂથબ્રશ આ તો બધાને સ્વેલિંગ યાદ રહેવી જોઈએ આપણે દિવસમાં બે વખત આનો ઇસ્માલ કરીએ છીએ અને ઘણી વખત તો બેથી પણ વધુ થઈ જાય છે થઈ જાય છે ને કે આજે મેં બહુ સ્વીટ ખાધું છે લાવને બ્રશ કરી લઉં કહીએ છીએ આપણે હમ તો અહીંયા ટૂથબ્રશ એટલે કે આપણે જે બ્રશ કરીએ એને ઇંગ્લિશમાં ટૂથબ્રશ કહેવાય શું કહેવાય ટૂથબ્રશ તો ચલો હિયર વી ગો ઓન નેક્સ્ટ પેજ હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ જો ભાઈ શું શું છે પહેલાં તો આપણે પિક્ચર જોઈએ મજા આવશે રેન કોટ બાન યાર્ડ બાસ્કેટ બોલ સન ગ્લાસીસ ડોગ હાઉસ છે ને ઘણા ફાઇન ફાઇન પિક્ચર તો ચાલો આપણે પેલા પિક્ચરથી શરૂ કરીએ સૌથી પહેલું પિક્ચર છે રેન આર એ આઈ એન રેન રેન વેન એટલે કે પ્લસ રેન એટલે વરસાદ સી ઓ એટી કોટ કોટ એટલે ખબર છે શાદી બ્યામાં મમ્મી પપ્પા વાસ્તે રેડી કરે છે ને કે આજે તો તમારે સૂટ જ પહેરવાનો છે કોટ જ પહેરવાનો છે હા તો રેન પ્લસ કોટ હવે આ શું બની ગયું આ પિક્ચર જોવો તો સાનું છે રેન લખશું પેલા પછી કોટ લખશું हमें साथ आप रीड करसू तो शू थी जैसे रेनकोट शू थी गयु रेनकोट अंडरस्टूड हम्म तो चलो हम आप नेक्स्ट पिक्चर बी ए आर एन बान बी ए आर एन बान हमें यार्ड वाय ए आर डी यार्ड बान यार्ड बान यार्ड નેક્સ્ટ પિક્ચર છે આ આપણી સ્કૂલ કમ્પાઉન્ડમાં છે હા બચ્ચા લોક યાદ છે તમને હા આપણી સ્કૂલ કમ્પાઉન્ડમાં છે ને મજા આવે છે ને સ્પોર્ટ્સ લેક્ચરમાં મિસ લઈ જાય તો આપણને આમાં રમવું બહુ ગમે છે શું છે બાસ્કેટ વેરી ગુડ તેમાં આપણે બોલ પુશ કરીએ છીએ ને બોલ થ્રો કરીએ છીએ ને હા બાસ્કેટ નેટ શું છે બાસ્કેટબોલની નેટ પણ એને બાસ્કેટ કહેવાય શું કહેવાય બાસ્કેટ બી એસ કે ઇટી બાસ્કેટ પ્લસ બી એ ડબલ એલ બોલ હવે આખું થઈ ગયું બાસ્કેટબોલ શું થઈ ગયું બાસ્કેટબોલ હવે નેક્સ્ટ પિક્ચર પર જઈએ સન સન એટલે સૂરજ આપણે સનથી બચવા શું પહેરીને બહાર જઈએ છીએ યાદ છે સનગ્લાસીસ એટલે કે ગોગલ્સ શું કહો તમે ગોગલ્સ કહો ને પેલા સન ની પિક્ચર છે અને પછી ગ્લાસીસ એટલે કે ચશ્મા ને ઇંગ્લિશમાં ગ્લાસીસ કહેવાય હો આપણે જે નંબરના ચશ્મા પહેરતા હોઈએ ને એને ગ્લાસીસ કહેવાય અને અહીંયા જે બ્લુ સ્પેક્સ છે બ્લૂ ગ્લાસીસ એને સનગ્લાસીસ કહેવાય એટલે કે આપણે સનથી બચવા પહેરીએ છીએ બરાબર ને સૂરજથી બચવા આપણે સમર સિઝનમાં બહુ જ સન યુઝ કરીએ છીએ તો સન પ્લસ ગ્લાસીસ ઇઝ ઇક્વલ સનગ્લાસીસ વત્તા ગ્લાસીસ ઇઝ ઇક્વલ સનગ્લાસીસ અન્ડરસ્ટ ચલો નેક્સ્ટ પિક્ચર છે ડોગ ડી ડીઓજી ડોગ ડોગ પ્લસ હાઉસ તમને ખબર છે ડોગનું હાઉસ હોય છે એને આમ તો કેનલ કહેવાય અને ડોગ હાઉસ પણ કહેવાય તો અહીંયા ડોગ પ્લસ હાઉસ ઇઝ ઇક્વલ ડોગ હાઉસ ઇઝ ઇક્વલ ડોગ હાઉસ તો અહીંયા હવે આપણે આ ફોર આ ફાઇવ જે પિક્ચર્સ છે એ થઈ ગયું હવે આપણે નેક્સ્ટ પિક્ચર્સ જોઈએ ચલો સૌથી પહેલું છે ટેબલ ટી એ બી એલ ઇ ટેબલ પ્લસ ક્લોથ સી એલ ઓબલ ક્લોથ શું થઈ ગયું ટેબલ ક્લોથ જો આપણે ડાઇનિંગ ટેબલ ઉપર મમ્મી કપડું બિછાવે છે ને હા એને ટેબલ ક્લોથ કહેવાય એ સિવાય ઘણીવાર આપણે સેન્ટર ટેબલ કે પછી બર્થ ડેનું કેક વગેરે કટિંગ કરવું હોય તો મમ્મી કહે છે ને રૂપ પહેલાં મને ટ્રીપાઈ ઉપર કપડું મૂકવા દે ટ્રીપાઈ કહે ને હા તો એના ઉપર જે કપડું મૂકો એને ટેબલ ક્લોથ કહેવાય શું કહેવાય ટેબલ ક્લોથ હવે એની પછી છે આમ એટલે કે આપણા જે મસલ્સ આમ છે ને આમ્સ હેર આમ ચેર એટલે આમ ચેર એટલે આરામ ચેર જે હોય છે ને મોટો સોફો હમ નેક્સ્ટ કેસ બુક કેસ બુક જો ભાઈ કેસ એટલે આપણે ખબર છે લાઇબ્રેરીમાં બધા કવાટમાં જે સેલ્ફ શેલ્ફ હોય છે ને હં એને કેસ કહેવાય જે ખાના પાડેલા પ્રોપરલી હોય ને એને કેસ કહેવાય પ્લસ બુક કેસ બુક ડોક્ટરના હાથમાં શું હોય આપણી કેસ બુક હોય ને હમ તો જ ડૉક્ટરને ખબર પડે ને કે ભાઈ આપણને શું થયું છે હા તો એને કેસ બુક કહેવાય શું કહેવાય કેસબુક હવે નેક્સ્ટ પિક્ચર જોઈએ વાઇલ્ડ કેટ વાઇલ્ડ એટલે જંગલ વાઇલ્ડ એટલે જંગલી એકદમ અને કેટ સીએટી કેટ હવે આ જે કેટ છે ને એ તો ભાઈ બહુ ગુસ્સામાં છે ઓલી આપણા ઘરે આવતી હોય ને એ કેટ નથી આ તો એકદમ જંગલી કેટ છે ગુસ્સાવાળી તો અહીંયા થઈ ગયું વાઇલ્ડ કેટ જેમ વાઇલ્ડ એનિમલ હોય છે ને જંગલી પ્રાણી એવી રીતે આ કેટ પણ અત્યારે ગુસ્સામાં છે તો એકદમ વાઇલ્ડ થઈ ગઈ છે તો અહીંયા કહેશું વાઇલ્ડ કેટ નેક્સ્ટ પિક્ચર છે સ્નો ખબર છે આસમાનથી જે બારિશના કરા પડે ને એને સ્નો કહેવાય પ્લસ મેન સ્નો મેન સ્નો મેન જો ભાઈ અહીંયા સ્નોમેન ઉભા છે ને હમ સ્નોમેન તો ભાઈ વિન્ટરમાં બહુ જોવા મળે હા ચાલો હવે નેક્સ્ટ પિક્ચર અહીંયા નેક્સ્ટ પિક્ચરમાં સૌથી પહેલું શું છે તમને ખબર છે ઓલા આપણે સ્પેસ પર જે ગ્રહો છે હા માર્સ જુપિટર સન આ બધાને સ્પેસ કહેવાય શું કહેવાય સ્પેસ અને અહીંયા છે શીપ શીપ હવે પેલા આપણે સ્પેસની સ્પેલિંગ લખશું અને પછી શીપની અને બની જેસે સ્પેસશિપ સુ બની ગયું સ્પેસશિપ સુ બની ગયું સ્પેસશિપ હવે નેક્સ્ટ પિક્ચર છે દોર d o r દોર પ્લસ મેન અહિયાં દોર પ્લસ મેન ઇઝ ઇક્વલ ડોરમેન તમને ખબર છે આપણે મોલ્સ વગેરેમાં જઈએયા પછી કોઈ હોટેલ્સમાં જઈએયા તો દરવાજે જે અંકલ ઉભા હોય દરવાજો ઓપન ક્લોઝ કરવા હમ એને ડોરમેન કહેવાય શું કહેવાય ડોરમેન જો દેખાય છે ને ડોર મેન ડોર મેન હવે નીચે એક ઈ ડબલજી એક એટલે E ઈ ડબલજી એક પછી છે પ્લાન્ટ N T પ્લાન્ટ પણ અહીંયા તો પિક્ચર ભાઈ બ્રિન્જલનું છે હવે બ્રિન્જલ એટલે રીંગણ થાય ને તો 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 પિક્ચર આપેલ છે આપણે એક અને પછી પ્લાન્ટ લખી નાખશું તો એ થઈ જશે એક પ્લાન્ટ શું થઈ ગયું એક પ્લાન્ટ પણ બ્રિન્જલને ઇંગ્લિશમાં એક પ્લાન્ટ પણ કહેવાય હો ભાઈ કેમ કે એનો જે શેપ છે ને એ અંડા જેવો હોય છે એટલે એને એક પ્લાન્ટ પણ કહી શકાય આને ખાલી બ્રિન્જલ નથી કહેવાતું એક પ્લાન્ટ પણ કહેવાય છે હવે છે લેડી એલ એ ડી વાય લેડી એની બાજુમાં છે બગ લેડી બગ આ એક જીવડું છે ઓ તમે જોયું હશે ને હમ આને લેડી બગ કહેવાય લેડી બગ લેડી બગ હવે લાસ્ટ પિક્ચર છે ઇયર ઇયર એટલે કાન હવે કાનની બાજુમાં ડ્રમ ક્યાંથી આવી ગયું ભાઈ ડ્રમ એટલે આ ડ્રમ છે ને હમ તો ભાઈ આપણા ઈયરમાં પણ એક ડ્રમ હોય છે એને ઈયર ડ્રમ કહેવાય છે શું કહેવાય છે ઈયર ડ્રમ એટલે પાણીનું ટીપ નથી હોતું ત્યાં એક આપણે ઇયર એટલે સાંભળવાની જે શક્તિ કંટ્રોલ હોય ને એનું એક ડ્રમ નામનું એક ઓર્ગન હોય છે એને ડ્રમ કહેવાય છે તો એને અગર કાંઈ ઈજા થઈ જાય આપણને યરબર્ડ કરતા કરતા ક્યારેક જોથી દુખવા માંડે છે ને હા તો આપણાથી યર ડ્રમ એટલે કે જે કાનની અંદર ડ્રમ હોય ને એને વાગી ગયું હોય અથવા તો યરબર્ડ જોથી થઈ ગયું હોય તો તરત જ ડ્રમ આપણને ઈશારો કરશે કે હા હવે તમારો કાન દુખશે હવે તમારો કાન દુખે છે ઈ યર ડ્રમ આપણા કાનની કેર માટે છે તો અહિયાં આખું સેન્ટેન્સ થઈ ગયું ઇયર ડ્રમ શું થઈ ગયું ડ્રમ હવે પિક્ચર સન ફ્લાવર પહેલું પિક્ચર શું છે સન અને એની બાજુમાં ફ્લાવર છે તો શું થઈ ગયું સન વત્તા ફ્લાવર ઇઝ ઇક્વલ સનફ્લાવર દેખાય છે ને સનફ્લાવરની ની પિક્ચર હા નેક્સ્ટ છે અરે મિસ તો સનફ્લાવરના સ્પેલિંગ જ લખતા ભૂલી ગયા જો હવે આવી ગયો હમ સન પ્લસ ફ્લાવર ઇઝ ઇક્વલ સનફ્લાવર નેક્સ્ટ છે કાવ કાવ પ્લસ બોય કાવ પ્લસ બોય કાવ બોય શું થઈ ગયું કાવ બોય તમને ખબર છે ઘણા લોક ગાયની સાથે જે ચાલતા હોય છે ને ગવૈયા શું કહે છે ગાયને લઈને રાઉન્ડ પર નીકળે સેડ કરાવવા તો એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ ગાયની સાથે જે હોય ગોવાળ તો એને કાઉ બોય કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય કાઉ બોય હવે નેક્સ્ટ પિક્ચર છે આય આય અને બોલ અરે બાપરે આયમાં બોલ હોય આ તો ડ્રમમાં જેમ મિસે કન્ફ્યુઝ કર્યા એવી રીતે આઈબોલમાં પણ કન્ફ્યુઝ થઈએ થઈએ છીએ ને નહીં જેમ ડ્રમ્સ આપણા કાનનું ધ્યાન રાખે એવી રીતે અહીં આઈ પ્લસ બોલ ઇઝ ઇક્વલ આઈ બોલ આપણી આઈઝમાં જે આવી રીતના થ્રી લેયર્સ દેખાય છે ને સૌથી પહેલાં બ્લેક પછી થોડું પતલું પતલું ટ્રાન્સપેરન્સી અને પછી સ્કીન તો એને આઈ બોલ કહેવાય શું કહેવાય આઈ પ્લસ બોલ ઇઝ ઇક્વલ આઈ આઈ બોલ બોલને ગુજરાતીમાં કીકી કહેવાય શું કહેવાય કીકી તો આપડી કીકી ખુલી તો રહેતી નથી આપડી કીકી જે છે એને આઈ બોલ કહીએ પણ એ ખુલી રહે ન આપણી આંખોની જે સ્કીન છે એની અંદર แพ็ค એટલે કે સંભારવાસ્તે અલ્લાય એને પેક કરીને પ્રોપર રાખી છે આઈ બોલ નેક્સ્ટ પિક્ચર છે ફાર્મ ફાર્મ એટલે ખેતર અગાઈ ફાર્મ એટલે ખેતર પ્લસ હાઉસ H O U S E હાઉસ ફાર્મ પ્લસ હાઉસ ઇઝ ઇક્વલ ફાર્મ હાઉસ ફાર્મ પ્લસ હાઉસ ઇક્વલ ફાર્મ હાઉસ જો ભાઈ ફાર્મ હાઉસ એટલે શું ખબર છે ઘણા એવા રીચ પીપલ હોય છે ને જે છુટ્ટીઓ મનાવવા ફાર્મ હાઉસ ઉપર જાય એટલે કે એની પોતાની જમીન લીધેલી હોય ત્યાં સરસ મજાનું હાઉસ અથવા તો બંગલો બનાવેલો હોય અને ત્યાં તે લોકો વેકેશન ઉપર જાય તો તેને ફાર્મ હાઉસ એ જગ્યાને ફાર્મ હાઉસ કહેવાય ત્યાં ઘણા બધા ટ્રીસ પ્લાન્ટ્સ અને એકદમ ઓપન એટમોસફેરને આનું જે વાતાવરણ હોય એકદમ શાંત હોય કેમ કે ખેતરમાં તો કંઈ વાહન ફ્લાઇટ એવો કાંઈ શોર શરાબો હોતો નથી એટલે ત્યાં સુકૂન હોય છે તો ફાર્મ પ્લસ હાઉસ ઇઝ ઇક્વલ ફાર્મ હાઉસ ખેતરમાં જે હાઉસ હોય તેને ફાર્મ હાઉસ કહેવાય હવે નીચે છે સ્ટ્રો સ્ટ્રો એટલે શું ખબર છે તમે લોકો બધા કોકોનટ વોટર પીવો છો ને કોકોનટ વોટર ફ્રૂટી એ બધું પીવો છો શાનાથી પીવો છો સ્ટ્રો શાનાથી સ્ટ્રો એટલે કે આ જે પાઇપ છે એને સ્ટ્રો કહેશું શું કહેશું સ્ટ્રો તો સ્ટ્રો વત્તા બેરી જો ભાઈ અહીંયા બેરીમાં છે સ્ટ્રોબેરી અને રાસબેરી સ્ટ્રોબેરી અને બ્લુબેરી આ બંને બેરી છે શું છે बेरी कहवाया बेरी नहीं बेरी हम स्ट्रॉ प्लस बेरी इज इक्वल स्ट्रॉबेरी जो स्ट्रॉबेरी स्पेलिंग आ भी गई hmm, तो स्ट्रॉ बेरी फरी थी सनफ्लावर काउबॉय आईबॉल फार्म हाउस स्ट्रॉबेरी आ पेज में आप फाइव वर्ड्स लर्न कर તો આજે આપણે જે આ કમ્પાઉન્ડ વર્ડ્સ કરીએ છીએ એને કમ્પાઉન્ડ વર્ડ શું કામ કહેવાય છે તો ભાઈ બે નાના નાના શબ્દ મળીને એક બીજો નવો શબ્દ બને નવા મિનિંગ નવી મિનિંગ સાથે એને કમ્પાઉન્ડ વર્ડ કહેવાય જેમ આપણે જોયું ને હમ હવે મારા હાથમાં નેલ પોલિશ છે ભાઈ નેલ મારા હાથમાં નખ તો છે જ અને મારા ડેડીને શૂઝ પોલિશ કરવા વાસ્તે પોલિશ બી જોવે પોલિશનો જે ડબ્બો હોય ને હા તો મેં નેલ પ્લસ પોલિશ તો એ બંનેને મિક્સ કરીને નવો વર્ડ કયો બન્યો નેલ પોલિશ તો એવી રીતે તમારે પણ ઘરે વિચારતા રહેવાનું છે કે આ બે અક્ષર મિક્સ કરવાથી એક નવો અક્ષર બને છે એને કમ્પાઉન્ડ વર્ડ્સ કહેવાય છે શું કહેવાય છે કમ્પાઉન્ડ વર્ડ્સ તો બધાએ આજે જેટલા કમ્પાઉન્ડ વર્ડ્સ મીસે કરાવ્યા છે એ ફક્ત રીડિંગ કરવાના છે અને જેના મેઇન વર્ડ એટલે કે જે નવો વર્ડ્સ બન્યો છે ને એ તમારે તમારી હોમવર્ક બુકમાં અથવા તો ફેરબુકમાં લખવાના છે હવે મીસે તો ભાઈ બધી જગ્યાએ પિક્ચર વાપર્યા હતા તો શું અમે પણ જીદ કરશું મમ્મીને કે મને બી પિક્ચર જોવે મને ફ્લાવરનું પિક્ચર લાવી દે સનનું લાવી દે હાઉસનું લાવી દે એવી જીદ જીદ કરવાની નથી આપણે ખાલી સ્પેલિંગ વત્તા સ્પેલિંગ બરાબર સાચો જવાબ એમ કરી નાખવાનું છે અગર સન છે તો એસયુ એન સન પછી શું લખશું फ्लावर तो एफ एलो डबल्यू आर तो पेला सन लिख पीता फ्लावर लगे पीछे इज इक्वल एटर आप सन फ्लावर आखी स्पेलिंग लखी नाखी कोईए सन नी स्पेलिंग नीचे सन न पिक्चर चिटकाव के दौरव नहीं फ्लावर नी स्पेलिंग नीचे कोईए फ्लावर नी स्पेलिंग सॉरी फ्लावर पिक्चर दौरव अथवा चिटकालू નહીં અને સનફ્લાવર લખ્યા બાદ સનફ્લાવરની નીચે સૂરજમુખી એટલે કે કોઈએ ગોતવા સૂરજમુખીનું ફૂલ જવાનું નથી ખાલી તમારે સ્પેલિંગ્સ વધતા સ્પેલિંગ ઇઝ ઇક્વલ ન્યૂ વર્ડ એવી રીતે તમારી હોમવર્ક બુકમાં વન ટાઈમ સારા અક્ષરે લખવાનું છે બધાએ કરસીવમાં લખવાનું છે કોઈએ સ્મોલ લેટર્સનો યુઝ કરવાનો નથી તમે આટલો તમારો કિંમતી સમય આપી અને આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ ઇનશાલ્લા નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત કરશું નવા ટોપિક સાથે ગુડ બાય